ફ્રેન્ડ તમારું સ્વાગત છે આપણા નવા એક જોરદાર વિડીયો માં ફ્રેન્ડ આજે છે હું આવી ગયો છું એક વિન્ટેજ રોલ્સ રોય માં અને તમને પણ છે ને બહુ સરસ માહિતી આપવાનો છું મિત્રો શું તમે તમારા શુભ લગ્ન પ્રસંગ આવી રીતે વિન્ટેજ રોલ્સ રોયમાં એન્ટ્રી કરવા માંગો છો તો હું તમને આજના વિડીયો માં પ્રોપર એક માહિતી આપવાનો છું હું આવી ગયો છું આપણા ગુજરાતના ના સૌથી લક્ઝરી રિસોર્ટ એટલે કે દક્ષ ઇડન ગ્રીન્સ અને આજના વિડીયો હું તમને સ્પેશિયલી માહિતી આપીશ કે તમે પણ જોઈએ ડેસ્ટિનેશન વેડિંગ માટે આવવા ઈચ્છો છો ને તો અહીંયા કઈ રીતે બધી ફેસિલિટીઝ છે શું શું અહીંયા આવેલું છે બધી ડિટેલમાં વાત કરવાનો છું શું તમે પણ સાસણ હોલિડેઝ વેકેશનમાં માં કે વીકેન્ડ મતલબ નાનો તો એક બે દિવસ નો ટુર પિકનિક પ્લાન તમને ખાસ વિઝિટ કરાવું દક્ષ રિસોર્ટ એમ્યુઝમેન્ટ પાર્ક કે સ્વિમિંગ પુલ અને બીજું ઘણી બધી એક્ટિવિટી કરવા માટે છે ખાસ એનું એમ્યુઝમેન્ટ પાર્ક આ બધી વસ્તુ છે જ પણ હું તમને આજના વિડીયોમાં ખાસ દેખાડીશ અહીંયાનો દક્ષ ઇડન ગ્રીન્સ કે જે છે આપણે કોઈ પણ વેડિંગ માટે કે આવી શકીએ છીએ ચનલી છે ને આપણે ડેસ્ટિનેશન વેડિંગ માટે વાત કરીએ એટલે ઉદયપુર કે જયપુર જવાનું બધા વિચારતા હોય છે તો હું તમને ખાસ કહું કે આપણા સાસણમાં છે ને એક પ્રીમિયમ પ્રોપર્ટીઝ આવેલી છે કે જે છે આપણે ડેસ્ટિનેશન વેડિંગ માટે પરફેક્ટ જગ્યા છે મિત્રો આપણે ગયા વર્ષે એક વિડીયો પોસ્ટ કર્યો હતો કે સાસણનું સૌથી લક્ઝરિયસ રિસોર્ટ અને એમ્યુઝમેન્ટ પાર્ક એટલે કે દક્ષ તો ફરી પાછો હું છે ને આવી ગયો છું દક્ષમાં પણ આવતી ખાસ એમની એક નવી પ્રોપર્ટી તમને દેખાડવા માટે દક્ષનું ઇડન ગ્રીન્સ જે છે સ્પેશિયલી વેડિંગ માટે કે આપણે ડેસ્ટિનેશન વેડિંગ કરવું છે કોઈ એને સુપ્રસંગ કરવા છે ને એના માટે બને ખાસ અહીંયા પણ છે ને આપણે અમ્યુઝમેન્ટ પાર્ક અને રિસોર્ટ ની જેવી બધી વસ્તુ આવેલી છે રૂમ્સ છે મોટો પાર્ટી લોન્સ છે બેન્કવેટ હોલ છે પુલ સાઈડ મતલબ ઘણી બધી એક્ટિવિટી કરી શકીએ છીએ ખાસ અલગ અલગ ઘણા પ્રકારના બધા વિલા ને રૂમ છે સાસણગીર નો સૌથી મોટો પાર્ટી લોન્સ છે

જેમાં છે ને આપણે આપણા કોઈ પણ સુપ્રસંગ છે જેમ કે બર્થડે પાર્ટી છે ફેમિલી ગેટ ટુગેધર છે એન્ગેજમેન્ટ છે કે કોઈ પણ કોર્પોરેટ ઇવેન્ટ્સ કરવી છે ને તો પણ આપણે આ જગ્યાનો ઉપયોગ કરી શકીએ છીએ રેન્ટ ઉપર લઈ શકતા હોય છે મતલબ કે ઇવેન્ટ વાઇઝ આપણે અહીંયા લઈ શકતા હોઈએ છીએ એટલે આ પણ તમે ખાસ જુઓ કે સાસણ ગીરમાં કદાચ કંઈક પ્રસંગ કરવો છે ને તો વેડિંગમાં પણ કદાચ તમારે કંઈક આઉટડોરની એક બે મતલબ રસમ છે અને ઇન્ડોરમાં કંઈક રસમ છે ને તો પણ બધું એક જગ્યાએ થઈ જતું હોય છે અને મિત્રો ખાસ જુઓ અહીંયા છે ઇન્ડોર ગેમ ઝોન પણ જેમાં આપણને છે ઇન્ડોરમાં ઘણી બધી સ્નોકર્સ આપણે ટેબલ ટેનિસ લૂડો ચીએસ કેરમ આવી બધી ગેમ્સની મજા માણી શકીએ છીએ મતલબ કંઈક પ્રસંગ છે ને તો પણ તમે યાર આ બધી વસ્તુની મજા લઈ શકશે મહેમાનો અને કદાચ તમે આવી રીતે છે ને એક બે દિવસ માટે વીકેન્ડમાં કે વેકેશનમાં આવ્યો છે ને તો પણ તમે આ વસ્તુનો ઉપયોગ કરી શકશો અને મતલબ બહુ મજા આવી જશે એનો કોઈ સ્પેશિયલી અલગથી ચાર્જ હોતો નથી આપણે આ પ્રોપર્ટીની સાથે આ બધી વસ્તુઓ અહીંયા મળી રહી છે અને મિત્રો ખાસ અહીંયા આઉટડોર એક્ટિવિટીમાં આપણે સાયકલિંગ કરી શકીએ છીએ મતલબ કપલ સાયકલ એ છે અને સિંગલ સાયકલ એ છે અને આખી જે પ્રોપર્ટી છે ને ઘણી મોટી છે ને આ ટાઈપનો પાથ બનેલો છે એટલે આપણે કદાચ સાયકલિંગ કરવું છે ને તો સાયકલિંગ કરી શકીએ છીએ એવી કપલ સાયકલિંગ કરી શકીએ છીએ અને ખાસ બીજું અહીંયા છે ને આપણે આઉટડોરમાં છે ને એક મિની ગોલ્ફ કોર્સ બનાવેલું છે જેમાં મિની ગોલ્ફમાં ગોલ્ફ રમી શકીએ છીએ એવી જ રીતના ખાસ અહીંયા છે ને લોન બોલિંગ પણ ગોઠવેલું છે આપણે આપણે જે રીતે ઇન્ડોરમાં બોલિંગ કર્યું હોય ને આવી રીતે બોલ ફેંકીને જે રીતે સ્વિમિંગ પુલ અને ખાસ આ સ્વિમિંગ પુલમાં આપણે સ્વિમિંગની મજા તો લઈ જ શકીએ છીએ પણ સ્વિમિંગ પૂલમાં સાથે આપણે કંઈક પ્રસંગોપાત આપણે અહીંયા જયારે કઈ ફંક્શન ગોઠવેલું છે ને તો કદાચ આપણે પુલ સાઈડ કઈક પાર્ટી કે પુલ સાઇડ વેડિંગ સેટઅપ લગાવવું છે કઈ પણ અહીંયા કરવું છે ને તો પણ આપણે કરી શકીએ છીએ ઘણી વાર છે ને પુલની વચ્ચે પણ છે ને મંડપ લગાવતા હોય છે એવી પણ અત્યારે એક સિસ્ટમ છે અને કદાચ હલ્દી છે કે એવું કંઈક અહીંયા પુલ સાઈડમાં આ બધી સાઈડ ખુલ્લો પાર્ટી લોન્સ છે ત્યાં ગોઠવશો ને તો તમે આ પુલની મજા માણી શકશો અને એ સિવાય આપણે ખાસ સ્વિમિંગ પુલની મજા માણ્યા બાદ તમને ખાસ વસ્તુ દેખાડું તમે જુઓ લેડીઝ ને તો બહુ મજા આવી જશે અહીંયા છે પાણીપુરીનો એક સ્ટોલ પણ એ પણ એકદમ પુલ સાઈડમાં જ મતલબ કે તમે જયારે સ્વિમિંગ તમે ની છે ને પાણીપુરીનો ટેસ્ટ લેશો ને બહુ મજા આવશે કાર જી હા મિત્રો મતલબ કે તમે કઈક વેડિંગ માટે કે કઈ પણ આવો છો ને તો તમારી ગ્રાન્ડ એન્ટ્રી માટે રોલ્સ રોય કાર પણ છે રેડ કલરની કેટલી જોરદાર છે મતલબ કે તમારા સુપ્રસંગમાં વેડિંગમાં કે અહીંયાથી જે પાર્ટી લોન્ચમાં તમારી જે એન્ટ્રી થશે ને એ બહુ ગજબરીને ભવ્ય થઈ જશે તો અહીંયા એક સ્પેશિયલ એક આ વસ્તુ પણ છે જ અને તમે જોઈ લો પ્રોપર એક રેડ કલરની વિન્ટેજ કાર છે જે આપણને અહીંયા જોવા મળે છે તો તમે અહીંયા જ્યારે આવશો ત્યારે તમે આની સાથે ફોટો ક્લિક કરાવી શકશો જોઈ શકશો અહીંયા હોય છે મળતી પણ હોય છે અને મિત્રો ખાસ અહીંયા છે આ ટાઈપના એટીવી બાઇક પણ જ્યાં તમે દક્ષ રિસોર્ટમાં આવશો ને તમે આવી રીતે એટીવી બાઇક્સમાં છે ને થ્રીલ અને એડવેચર નો એક્સપીરિયન્સ પણ કરી શકશો તમને બહુ મજા આવશે મતલબ કે અહીંયા જે લાંબો રૂટ છે ને તો એ રૂટ પર તમે આવી રીતે એટીવી છે આખામાં આવી રીતે ચક્કર લગાવી શકો છો એકદમ સેફ છે અને બહુ મજા આવે છે મતલબ કે આમ તમને એમ લાગશે કે તમે ક્યાંક આમ બીજી જ જગ્યાએ છો અને મિત્રો ખાસ અહીંયા છે આ ટાઈપની કપલ સાયકલ એટલે તમે કપલમાં આવો છો ને તમને બહુ મજા આવી જશે તમે છે ને આ રીતે તમારો હેપી ટાઈમ સ્પેન્ડ કરી શકશો સાયકલિંગ કરતાં કરતાં મતલબ કે ઘણી બધી ખુલ્લી જગ્યા છે તમે આ રીતે છે ને કપલમાં સાયકલિંગ કરશો ને બહુ મજા આવશે તમારા બાળકોને પણ સાથે તમે સાયકલમાં રાખીને સાયકલિંગ કરાવી શકો છો અને મતલબ આ એક મોટી સાયકલ છે અને આવી રીતે નાની સાયકલો પણ છે મિત્રો ખાસ અહીંયા છે ને આઉટડોર એક્ટિવિટીમાં પણ ઘણું બધું છે એટીવી બાઇક્સ છે કપલ સાયકલિંગ છે એ જ મિની ગોલ્ફ છે અને ખાસ જોવા લોન બોલિંગ પણ છે મતલબ કે તમે આવી રીતે ખુલ્લામાં છે ને આપણે જે બોલિંગનો આનંદ માણી શકીએ છીએ જનરલી આપણે છે ને ઇન્ડોરમાં બોલિંગની મજા લીધી હોય પણ ખાસ આપણે છે ને આઉટડોરમાં બોલિંગની મજા લઈ શકીએ છીએ મતલબ કે આવી રીતે છે ને આપણે મોટા ખુલ્લા ગ્રાઉન્ડમાં આ રીતે રમવાનું થતું હોય છે અને મિત્રો ખાસ સાસણ ગીરનું સૌથી બેસ્ટ રેસ્ટોરન્ટ એટલે કે ફ્લેમ ઓફ ફોરેસ્ટ રેસ્ટોરન્ટ પણ અહીંયા જ આવેલું છે હું આપણે લંચ ડિનર બ્રેકફાસ્ટ બધામાં છે ને ચાઇનીઝ પંજાબી સાઉથ ઇન્ડિયન ગુજરાતી કાઠિયાવાડી બધું જ જમી શકીએ છીએ બધી જ વસ્તુ છે ને ઓથેન્ટિક બહુ હાઇજેનિક રીતે અને આમ બહુ સરસ હોય છે તમે ખાસ જુઓ કે અત્યારે જે આ ફૂડ છે પંજાબી સબ્જી રોટી છાસ શ્રીખંડ બહુ મજા આવી જશે અને તમને રાતનું કહો ને તો સ્પેશિયલી રાત્રે કાઠિયાવાડી ફૂડ માટે તો અહીંયા અને મિત્રો તમે ખાસ આ એક વસ્તુ જુઓ તમને છે ને લક્ઝરીની સાથે છે ને આવીને કાઠિયાવાળી ભોજનનો આનંદ પણ મળવાનો છે મતલબ કે આપણે જનરલી છે ને સિટીમાં પીઝાના રોટલા પાછળ દોડતા હોઈએ છીએ પણ ક્યાંક ને ક્યાંક આપણે છે ને આ રોટલા બાજરા રોટલાને મિસ કરીએ છીએ તો તમે અહીંયા આવશો ને તમને લક્ઝરીની સાથે અહીંયા આ આનંદ પણ મળવાનો છે તમે જોઈ શકો છો કે અહીંયા છે ને એક કુટીર બનાવેલી છે આવી રીતે ચૂલો છે અને આપણી નજરની સમક્ષ અહીંયા છે ને બાજરા રોટલા આવી રીતે બનતા હોય છે અને ખાસ સામે છે ને એક સેટઅપ છે આપણે ત્યાં બેસીને ખાટલા ઉપર એકદમ દેશી સ્ટાઇલમાં આ ભોજનનો આનંદ માણી શકીએ છીએ અને તમે ખાસ જુઓ કે જે અહીંયા મતલબ રોટલા બનાવી રહ્યા છે ને એ પણ એકદમ ટ્રેડિશનલ જૂના પહેરવે છે ને એ જ ડ્રેસીસમાં છે ચૂલા ઉપર બનતું હોય છે ને ખાસ એ જ ભોજન છે ને એકદમ પ્રોપર દેશી સ્ટાઇલમાં છે ને ખાટલા ઉપર બેસીને માણી શકીએ છીએ તમે ખાસ જુઓ ફૂડ એકદમ આપણે જે કાઠિયાવાડી હોય છે ને મતલબ કે બાજરા રોટલા પાપડ શાક રીંગણા ઓળો ઓડો છાસ દૂધ આ બધો સ્વાદ માણી શકીએ છીએ એટલે કે એકદમ લક્ઝરીસ સાથે છે પ્રોપર આપણને દેશી મજા મળે છે એટલે ખાસ કરીને ફેમિલી વડીલ છે ને એમને તો બહુ મજા આવશે અને મિત્રો ખાસ અહીંયા આપણે છે સીધી ધમાલ ડાન્સ ની મજા પણ આપણે માણી શકીએ છીએ દરરોજ રાતે છે નવીના સીધી ધમાલ ડાન્સ થતો હોય છે અને એમાં તમે જોઈ શકો છો કઈ રીતે અલગ અલગ કરતબ આપણને કરીને દેખાડતા હોય છે આ જો માટે તમારે સ્પેશિયલી છે ને દક્ષ ઇડન ગ્રીન્સની વિઝિટ કરવી જ રહી અને મિત્રો ખાસ તમે જ્યારે સવારે પક્ષીઓનો કલબરાટ સાંભળશો અને આ બધું નજારો જોશો ને મતલબ સવારનો સૂરજ ઉગતો હોય ને આજે ચિત્ર દ્રશ્ય હશે ને તમારી ભાગદોડ ભરી જિંદગી તમે અહીંયા ભૂલી જાશો મતલબ સૌથી આહલાદાયક આપણને અહીંયા વાતાવરણ જોવા મળે છે અને ખાસ હવે જે પ્રોપર્ટીઝ છે ને એમાં હું તને સ્પેશિયલી એના વિલા ને રૂમ બતાવું મતલબ કે મેં જેમ કીધું કે ચાર પ્રકારના અલગ અલગ અહીંયા આપણને રૂમ્સ જોવા મળે છે અને સૌથી પહેલાં જુઓ કે બધા જે રૂમ્સ છે ને વિલા છે ને એને આમ એક એનિમલના નામના થીમમાં ડિવાઈડ કરેલા છે મતલબ તમે જોઈ શકો છો એસેન્ટિક લાયન લખેલું છે ડીયર લખેલું છે સાંભર લખેલું છે મતલબ આવી રીતે અલગ અલગ નામ આમાં આપેલા છે તો હું તમને કેટેગરી વાઇઝ બધા રૂમ દેખાડું સૌથી પહેલાં જુઓ દક્ષ કમ્ફર્ટ અહીંયાના સૌથી સ્ટાર્ટિંગ બેઝિક રૂમ જે કહેવાય ને જે મતલબ પરફેક્ટ રૂમ છે કપલ માટે એ આ છે દક્ષ કમ્ફર્ટ જેમાં છે ને આપણને પ્રોપર બેડ કબર્સ આવી રીતે ટીવી બધું જ મળી જાય છે ને ખાસ આપણા બધા જ રૂમમાં છે ને આપણને સ્પેશિયલી આવી રીતે એક સરસ મજાની મોટી બાલ્કની મળે છે જેથી મતલબ ફ્રી ટાઈમમાં આપણે કદાચ ચેર લઈને ત્યાં બેસવું છે ને તો પણ બેસી શકીએ છીએ એટલે કે આ ખુલ્લી સ્પેસ તો છે જ અને ખાસ ટેબલ ચેર પાણી માટેની બધી વ્યવસ્થા બધું હોય છે અને એવી રીતના જુઓ બીજા નંબરનો દક્ષ બ્લીઝ મતલબ કે એ પણ તમને છે ને આવી રીતના પ્રીમિયમ મળે છે ને ખાસ આ બધા જ રૂમમાં આપણને છે ને બાથ કીટ ને પર્સનલ કેર કીટ તો મળે જ છે સાથે જ આપણને પાણીની બોટલ મતલબ આવી રીતે કોફી ટી કેટલ ને બધું મળતું હોય છે ને તમે જોઈ શકો છો કે આમાં પણ ટોવેલ આર્ટ્સમાં આપણને છે ને આવી રીતે કાચબો બનાવેલો છે આ બે એક જેવું બનાવેલું છે અને આ પછી હવે તમને વાત કરું ખાસ ત્રીજા નંબરનો એટલે કે દક્ષ સ્પ્રાઇડ મતલબ દક્ષ કમ્ફર્ટ ને દક્ષ બ્રિજ પછી કહો ને તો દગ સ્પ્રાઇડ જે છે ને આપણને સ્પેસમાં થોડોક મોટો જોવા મળે છે અને ખાસ આમાં છે ને તમે જોઈ શકો છો કે એક બેડ એક્સ્ટ્રા છે અને સેમ આમાં પણ આપણને છે ને ટોવેલ લાઇટથી આવી રીતે મોર દોરેલો છે વેલકમ લખેલું છે અને તમે આમાં સ્પેસ જોઈ લો મતલબ કે આપણને એક દક્ષ સ્પ્રાઇડ એક આ પણ છે અને મિત્રો હવે ખાસ ન દેખાડો દક્ષ ઇડન ગ્રીન્સનો છે ને સૌથી પ્રીમિ અને લક્ઝરિસ વિલા આ દક્ષ રિગલ વિથ અ પૂલ તમે જોઈ શકો છો કે આ છે એ મતલબ વિલા જેમાં સૌથી પેલા આપણને છે ને એક લિવિંગ એરિયા ટાઈપની ખુલ્લી જગ્યા મળે છે એવી જ રીતના કિચનય છે જોવો અહીંયા કિચનય છે અને ખાસ બેડરૂમ છે હવે જે આખો જે વિલા છે ને એ આખો છે ને ગ્લાસ વોલ સાથે છે મતલબ કે તમે જોઈ શકો છો કે આની બધી જ વોલ છે ને ગ્લાસની છે મતલબ ટોટલી તમે જોઈ લો બધી છે ને કાચ જ તમને જોવા મળશે હવે જોવો તમે વ્યૂ જોવાનો તમે અહીંયા બેઠા છો બહાર વરસાદ વરસી રહ્યો છે કાંઈ પણ તમે ટીવી જોઈ રહ્યા છો બાર પક્ષીઓનો કલબુલાટ દેખાશે અને ખાસ મેઇન છે આપણો બેડરૂમ પણ જે લિવિંગ લિવિંગ એરિયા છે ને અહીંયા પણ આપણને જે એક સોફો છે ને એ સ્પેશિયલી આપણે સોફો વિથ બેડ છે મતલબ કદાચ તમારે એનો બેડ તરીકે યુઝ કરવો છે ને તો તમે અહીંયા સુઈ જાઓ સૂતા સુતા અહીંયા ટીવીનો આનંદ માણી શકો છો ટેબલ છે ચેર છે અને હવે તમને દેખાડું આપણો બેડરૂમ તો આ જે બેડરૂમ છે ને એ જોઈ લો આપણને પ્રોપર બેડરૂમ મળી જાય છે જેમાં મતલબ જે બેઝિક બધા રૂમમાં હોય છે બધી જ વસ્તુ છે જ અને ખાસ આ આ જે વિલા છે ને એનું એટ્રેક્શન એટલે કે અહીંયા છે સ્વિમિંગ પૂલ આપણને પ્રાઇવેટ સ્વિમિંગ પૂલ મળે છે મતલબ કે આપણે આવી રીતના કોમન મોટા બે સ્વિમિંગ પુલ તો છે જ સાથે જ આપણને આપણો પ્રાઇવેટ સ્વિમિંગ પૂલ મળે છે એટલે કે આપણે બાળકો સાથે કે લેડીઝને એક આવી રીતે છે ને પ્રાઇવેટમાં કદાચ સ્વિમિંગ કરવું છે ને નાવું છે ને તો પણ આ જગ્યાનો ઉપયોગ કરી શકીએ છીએ એટલે આ ચાર પ્રકારના અહીંયાના વિલા રૂમ હવે તમને દેખાડું બીજી ફેસિલિટીઝ જેમ કે અહીંયા ઇન્ડોર ગેમ્સમાં શું છે મિત્રો આઈ હોપ કે તમને બધું ડિટેલમાં સમજાઈ ગયું હશે હવે તમને ખાસ કહો કે તમે પણ છે ને તમારા વીકેન્ડમાં કે વેકેશનમાં મતલબ અહીંયા ફરવા માટે આવો છો પિકનિક માટે આવો છો તો પણ આવી શકો છો અને ખાસ આપણે જે વિડિયોનો મેઇન એમ હતો કે તમે ડેસ્ટિનેશન વેડિંગ માટે પણ અહીંયા આવો છો ને તો આ જગ્યાનો ઉપયોગ કરી શકો છો આવી શકો છો મતલબ બધી વસ્તુ પ્રોપર છે વેડિંગ માટે જ બનાવેલી છે સ્ક્રીન પર તમને નંબર દેખાઈ રહ્યા છે એડ્રેસની તમને ફરી એક વાત કરી દઉં આપણું દક્ષ ઇડન ગ્રીન ચાલુ છે સાસણથી તદ્દન નજીક હિરણવેલ ગામની નજીકમાં તમને ગૂગલ મેપ ઉપર છે ને પ્રોપર એડ્રેસ લોકેશન મળી જશે બાકી તમે કમેન્ટ કરી શકો છો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ પ્રોપર એડ્રેસ આપેલું છે અને વધારે માહિતી માટે સ્ક્રીન પર તમને મોબાઈલ નંબર દેખાઈ રહ્યા છે તો ખાસ તમે વિઝિટ કરો તમારા એવા ફેમિલી ફ્રેન્ડ ગ્રુપના લોકોને શેર કરો કે જેઓ છે વેડિંગ માટે કંઈક નવી જગ્યાઓ શોધી રહ્યા છે એ પણ છે ડેસ્ટિનેશન વેડિંગ માટે ઉદયપુર કે જયપુર જવાનું વિચારી રહ્યા છે એમને તો ખાસ શેર કરો કે ભાઈ સાસણ ગીરમાં જ આવી સરસ પ્રીમિયમ લક્ઝરિયસ પ્રોપર્ટી આવેલી છે તો તમે પણ અહીંયા આવો અને તમારા સુપ્રસંગને વધારે મેમોરેબલ યાદગાર બનાવો ફરી મળીશું આવા જ જોરદાર એક યાદગાર વિડીયોમાં ત્યાં સુધી જોતા રહો બીજા વિડીયો જય હિન્દ વંદે માતરમ